વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં આપણો વિષય છે ક્વિઝ માસ્ટર. તો આજે આપણે ક્વિઝ માસ્ટરમાં ભણવાના છે ચેપ્ટર નંબર 5, કલા જગત. બરાબર, આ પહેલાં આપણે ચેપ્ટર નંબર 4 આગળ ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 4 ભારતના રાષ્ટ્રીય એવોર્ડ વિશે આગળ ભણી ગયા છે. આજે આપણે ચેપ્ટર નંબર 5 કલા જગત ભણવાના છીએ. તો તમારા પેજ નંબર છે 13, તમારા પેજ નંબર 13 કાઢો બાળ મિત્રો. એમાં આપ્યું છે કલા જગત. બરાબર, તો જુઓ તમને ચિત્ર દેખાય છે, એમાં આવ્યું લખ્યું છે મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર, મન્ના ડે, લતા મંગેશકર, પછી આશા ભોસલે, પછી છે અનુપ જલોટા, પંકજ ઉધાસ, ગિરજા દેવી, પછી પંડિત ઓમકારનાથ ઠાકુર, પછી છે જગજીતસિંહ, ગુલાબ અલી ખાન. બરાબર, પછી છે પંડિત જસરાજ, પછી છે એમએસ શુભલક્ષ્મી, પંકજ મલિક, બેગમ અખ્તર, સુરેશ વાડકર, અજય ચક્રવર્તી, શુભા મુદગલ અને હજારિકા, છેલ્લે છે સોનુ નિગમ. આટલા લોકો આપણા કંઠ સંગીત માટે જાણીતા છે. એમનો સુરીલો અવાજ, મધુર અવાજ છે, જે આપણે પિક્ચરમાં જે ગીતને બધા સાંભળીએ છીએ, એ બધા આ બધા ગીતકારના અવાજો છે. ફરીથી એકવાર બોલું છું, મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર, મન્ના ડે, લતા મંગેશકર, જેને આપણે કોકિલ, આપણા આખા ભારતની કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પછી છે આશા ભોસલે, અનુપ જલોટા, પંકજ ઉધાસ, ગિરજા દેવી, પંડિત ઓમકારનાથ ઠાકુર, જગજીતસિંહ, ગુલાબ અલી ખાન અને પંડિત જસરાજ, પછી છે એમએસ શુભલક્ષ્મી, પંકજ મલિક, બેગમ અખ્તર, સુરેશ વાડકર અને અજય ચક્રવર્તી, પછી છે શુભા મુદગલ અને ભૂપેન હજારિકા અને સોનુ નિગમ. આ બધા કંઠ્ય સંગીત માટે જાણીતા છે. બરાબર, હવે ચિત્રકલા માટે કોણ જાણીતું છે બાળમિત્રો? ચિત્રકલા માટે છે નંદલાલ બોઝ, જેમિની રોય, એમ એ હુસેન, રાજા રવિ વર્મા, પછી છે રવિશંકર રાવળ, રસિકલાલા પરીખ અને અમૃતા શેરીગલ વગેરેના ચિત્ર બહુ સુંદર છે. બરાબર, એ ચિત્ર માટે જાણીતા છે. ફરીથી એકવાર બોલું છું, નંદલાલ બોઝ, જેમિની રોય, એમ એફ હુસેન, રાજા રવિ વર્મા, પછી રવિશંકર રાવળ, રસિકલા પરીખ અને અમૃતા શેરગિલ વગેરે ચિત્ર માટે ખૂબ જ જાણીતા છે. હવે આવશે આપણા વાદ્ય અને વાદ્યકાર, એટલે કે આપણે જે સંગીત ગાઈએ છીએ એ ગિટારથી, વાયોલિનથી, સંતુરથી, એના જાણીતા વાદ્યકાર વિશે આપણે માહિતી મેળવશું. તો સરોદ વિશેની માહિતી છે, અલ્લાઉદ્દીન ખાં, અલી અકબર ખાં અને અમજદ અલી ખાન, આ લોકો આમ સરોદ માટે જાણીતા છે. બરાબર, કયા કયા લોકો? અલ્લાઉદ્દીન ખાં, અલી અકબર ખાં અને અમજદ અલી ખાન, આ લોકો સરોદ માટે જાણીતા છે. હવે ગિટાર સરસ કોણ વગાડે? તો પંડિત બ્રિજભૂષણ કાબરા અને વિશ્વમોહન ભટ્ટ. બ્રિજભૂષણ કાબરા અને વિશ્વમોહન ભટ્ટ. હવે છેલ્લું છે તમારું વાયોલિન. બરાબર, ત્રીજું તો વિષ્ણુ ગોવિંદ જોગ અને પછી છે ટીએન કૃષ્ણન, છેલ્લે છે બાલમુરલી કૃષ્ણ. બરાબર, પછી છે સંતુર માટે કોણ જાણીતું છે બાળમિત્રો? તો પંડિત શિવકુમાર શર્મા. ફરીથી બોલું છું, સરોદ માટે અલ્લાઉદ્દીન ખાં, અલી અકબર ખાં અને અમજદ અલી ખાન. ગિટાર માટે છે પંડિત બ્રિજભૂષણ કાબરા અને વિશ્વમોહન ભટ્ટ. વાયોલિન માટે છે જાણીતા વિષ્ણુ ગોવિંદ જોગ અને ટીએન કૃષ્ણન, પછી છે બાલમુરલી કૃષ્ણ અને છે પછી છે સંતુર માટે છે પંડિત શિવકુમાર શર્મા. આ થઈ તમારે 13 નંબર પેજ પરની માહિતી. આવે તમારા પેજ નંબર 14 કાઢો બાળમિત્રો.
પેજ નંબર 14 પર છે વાંસળી શરણાઈ સિતાર અને તબલા. તો વાંસળી માટે કોણ જાણીતું છે બાળ મિત્રો? વાંસળી માટે પંડિત હરિપ્રસાદ ચોરસિયા અને પન્નાલાલ પટેલ. પંડિત હરિપ્રસાદ ચોરસિયા અને પન્નાલાલ પટેલ જાણીતા છે. અને શરણાઈ માટે કોણ જાણીતું છે? તો શરણાઈ માટે બિસ્મિલ્લા ખાન જાણીતા છે. અને સિતાર માટે તો પંડિત રવિશંકર, પછી છે નિશાદ ખાન, વિલાયત ખા અને નિખિલ બેનર્જી. ફરીથી બોલું છું, વાંસળી માટે પંડિત હરિપ્રસાદ ચોરસિયા અને પન્નાલાલ પટેલ. અને શરણાઈ માટે છે બિસ્મિલ્લા ખાન. સિતાર માટે છે પંડિત રવિશંકર અને નિશાદ ખાન અને વિલાયત ખા અને નિખિલ બેનર્જી. અને જ્યારે તબલા માટે જાણીતા છે ઝાકીર હુસેન. એ બધાને ખબર જ હશે, ઝાકીર હુસેન, હૈયા જખા, ઉસ્તાદ અલ્લાર ખા અને મહેમદ ખા. બરાબર, ઉસ્તાદ અલ્લાર ખા, મહેમદ ખા. ફરીથી બોલું છું, ઝાકીર હુસેન, હૈયા જખા, ઉસ્તાદ અલ્લાર ખા અને મહેમદ ખા. બરાબર, ઉસ્તાદ અલ્લાર ખા, મહેમદ ખા. હવે આપણે આવ્યા છે નૃત્યકાર, જે આપણા ભારતનાટ્યમ હોય, કથક હોય અથવા તો કંથકલી માટે જાણીતા છે. તો છે પહેલું છે આપણું ભારતનાટ્યમ માટે કોણ જાણીતું છે? તે મૃણાલિની સારાભાઈ ને ઉદયશંકર. પછી છે વૈજયંતીમાલા, હેમા માલિની, અંજલી મેટ અને રૂકમણી દેવી. બરાબર, આ લોકો ભારતનાટ્યમ માટે જાણીતા છે. ફરીથી બોલું છું, મૃણાલિની સારાભાઈ, ઉદયશંકર, વૈજયંતીમાલા, હેમા માલિની અને અંજલી મેટ અને રૂકમણી દેવી, આ લોકો ભારતનાટ્યમ માટે જાણીતા છે. પછી છે કથક માટે, તો કથક માટે કૌમુદિની લાખિયા, ગોપીકૃષ્ણ, બિરજુ મહારાજ અને સિતારા દેવી. ફરીથી બોલું છું, કથક માટે કૌમુદિની લાખિયા, ગોપીકૃષ્ણ અને બિરજુ મહારાજ અને સિતારા દેવીની. કથકલી માટે ગોપીનાથ, આનંદ શિવરામ અને ગુરુકુંજ કુરુ. ફરીથી બોલું છું, કથક માટે કૌમુદિની લાખિયા, ગોપીકૃષ્ણ, બિરજુ મહારાજ અને સિતારા દેવી. અને કથકલી માટે છે ગોપીનાથ, આનંદ શિવરામ અને ગુરુકુંજ કુરુ. હવે આપણે આવશે ઓડિશીમાંથી, તો ઓડિશી માટે કોણ જાણીતું છે? સોનલ માનસી અને પ્રતિભા દેવી. સોનલ માનસી અને પ્રતિભા દેવી. મોહિની અટ્ટમ માટે ભારતી શિવાજી અને શાંતારાવ. ભારતી શિવાજી અને શાંતારાવ આ મોહિની અટ્ટમ માટે જાણીતા છે. અને મણિપુરી માટે કોણ જાણીતું છે? તો મણિપુરી માટે દર્શના ઝવેરી, રંજના ઝવેરી, સુવર્ણા ઝવેરી, નૈના ઝવેરી અને બિપિન સિંહ. ફરીથી બોલું છું, મણિપુરી માટે દર્શના ઝવેરી, રંજના ઝવેરી, સુવર્ણા ઝવેરી, નૈના ઝવેરી અને બિપિન સિંહ. તો બાળમિત્રો, આજે આપણે પેજ નંબર 13 અને પેજ નંબર 14 પર અલગ અલગ નૃત્યકાર વિશે, પછી અલગ અલગ વાદ્ય અને વાદ્યકાર વિશે, કંઠસંગીતકાર વિશે અને ચિત્રકલા વિશે માહિતી મેળવી છે. તો આજે આપણે પેજ નંબર 13 અને 14 પર જે ભણી ગયા છે, ચેપ્ટર નંબર 5 કલા જગત. આવતા પેજમાં આના આધારે આપણે પાછા સ્વાધ્યાયની ખાલી જગ્યા જોડકા જોડીશું. તો આજે આપણે જેટલું કરાયું છે એટલું યાદ રાખજો, પાકું કરજો અને બે વાર તમે આ પાઠ વાંચી જજો. આ સાથે આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે.